નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાનુધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હવે ધોરણ 6 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં 2 અને 3 ની ચાવી જોઈ. હવે આપણે એની મદદથી 6 અને 4 ની ચાવી જોવાની છે. જો તમે 2 અને 3 ની ચાવી બરાબર શીખી ગયા હોય તો તમને 6 ની ચાવી જે છે એ 6 થી સમજાઈ જશે. તો 6 ની વિભાજિત આ ચાવી શું કહે છે કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશ્ચિત ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય. બરાબર, 6 ની ચાવી માટે શું યાદ રાખવાનું છે તો કે 6 જે છે 6 કઈ રીતે બને છે તો કે 6 બરાબર 2 ગુણ્યા 3 કરતા 6 બને છે. એટલે કે 2 અને 3 શું છે તો કે 6 ના અવયવ છે. માટે જે સંખ્યાને 2 અને 3 આ બંને સંખ્યા બંને અંક વડે ભાગી શકાય તો એ સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય. તો એના માટે પહેલા આપણે કોઈ સંખ્યાને 6 વડે ભાગી શકાય છે કે નહીં એ જોવા માટે પહેલા તો એ જોવું પડે કે એ સંખ્યાને 2 વડે પણ ભાગી શકાતી હોવી જોઈએ, 3 વડે પણ ભાગી શકાતી હોય જોઈએ. તો આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ 36 કે 36 ને પહેલા આપણે 36 ને 6 વડે ભાગી શકાય છે કે નહીં એ જોવું છે. તો એના માટે પહેલા 36 ને 2 વડે ભાગી શકાય છે કે નહીં અને 3 વડે ભાગી શકાય છે કે નહીં એ જોવું પડશે. તો હવે આપણે 2 ની ચાવી શીખી ગયા છીએ. 2 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાના એકમના અંક 0 2 4 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી શકાય. તો અહીંયા જો એકમનો અંક 36 માં 6 છે તો હા, તો કે 36 ને 2 વડે ભાગી શકાય છે. ત્યારબાદ 3 વડે, તો 3 ની ચાવી શું છે તો કે સંખ્યાના દરેક અંકોનો સરવાળો કરવાનો, 6 ને 3 9 અને પછી એ સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો મૂળ સંખ્યાને પણ ભાગી શકાય. તો 9 ભાગ્યા 3, 3 વડતા જવાબ શું મળે છે આપણે 3 3 9. બરાબર, તો એનો મતલબ કે 3 વડે પણ ભાગી શકાય છે. તો 36 ને 2 અને 3 બંને સંખ્યા વડે ભાગી શકાય છે એનો મતલબ કે 6 વડે પણ ભાગી શકાય. એ જ રીતે અહીંયા બીજું એક્ઝામ્પલ છે 27. એટલે 27 ને જોઈએ કે 2 વડે ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાય છે અને છેલ્લે 6 વડે ભાગી શકાય છે કે નહીં. તો 2 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય. તો અહીંયા જો 7 છે તો 0 2 4 6 કે 8 નથી, એટલે કે 27 ને 2 વડે ભાગી શકાતા નથી. ત્યારબાદ 27 ને 3 વડે, તો એના માટે આપણે સરવાળો કરવો પડશે 2 + 7 = 9 અને 9 ને તો 3 વડે ભાગી શકાય છે. તો 9 ભાગ્યા 3 કરતા જવાબ મળે છે 3. એટલે કે જો અહીંયા 27 ને 2 વડે ભાગી શકાતા નથી પણ 3 વડે ભાગી શકાય છે. પણ એવું ચાલે નહીં, આપણો નિયમ શું છે કે સંખ્યાને 2 અને 3 આ બંને સંખ્યા વડે ભાગી શકાતા હોવા જોઈએ તો જ એને 6 વડે ભાગી શકાય. તો 6 વડે ભાગી શકાય નહીં. બરાબર, તો આ છે 6 ની ચાવી કે જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય તેને 6 વડે ભાગી શકાય. એના માટે 2 અને 3 ની ચાવી આપણે શીખી ગયા છીએ. ત્યારબાદ છે 4 ની વિભાજિતાની ચાવી. શું કહે છે કે જો કોઈ સંખ્યાના છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. શું કહે છે કે કોઈ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે કે નહીં એ જોવા માટે સૌપ્રથમ શું કરવાનું કે એ સંખ્યાના છેલ્લા 2 અંકોથી, છેલ્લા 2 અંકો એટલે ક્યાં, તો કે એક તો કે એકમનો અંક અને ત્યાર પછીનો બીજો, તો કે બીજો તો કે એ દશકનો અંક, કે જે સંખ્યા હોય એના છેલ્લા 2 અંકોથી એકમનો અંક અને બીજો દશકનો અંક આ 2 અંકથી જે બીજી નવી સંખ્યા બને છે એ 2 અંકની સંખ્યાને જો 4 વડે ભાગી શકાય તો એ મૂળ સંખ્યાને પણ ભાગી શકાય. એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ છે 212. તો 212 ને આપણે 4 વડે ભાગી શકાય છે કે નહીં એ જોવું છે. તો એના માટે પહેલા 212 ના છેલ્લા 2 અંકોથી આપણે નવી સંખ્યા બનાવી. 212 નો એકમનો 2 અને દશકનો 1, તો આ 2 અંકથી કઈ સંખ્યા બને છે 12. શું 12 ને 4 વડે ભાગી શકાય છે કે નહીં એ જોવાનું. 12 તો કે હા, 12 ને 4 વડે ભાગી શકાય છે. 4 3 12, 12 ભાગ્યા 4 કરતા 3 જવાબ મળે છે. બરાબર, તો એનો મતલબ કે જો 12 ને 4 વડે ભાગી શકાય છે તો આપણે મૂળ સંખ્યા 212 ને પણ 4 વડે ભાગી શકાય.
ત્યાર બાદ છે 286 તો 286 માં એ છેલ્લા બે અંકોથી કઈ સંખ્યા ભરે છે 86 શું 86 ને 4 વડે ભાગી શકાય છે કે નહીં જોઈએ જો 86 ને 4 વડે ભાગી શકીશું તો મૂળ સંખ્યા 286 ને પણ ભાગી શકાય 4 નો ઘડિયો 8 સુધી 4 2 8 8 નો ઘડિયો 8 જાય તો 0 ઉપરથી ઉતારીયા 6 4 નો ઘડિયો 6 સુધી 4 2 8 વધી જાય 4 1 4 6 માંથી 4 જાય તો 2 હવે 4 ના ઘડિયા 2 ન આવે તો હવે ભાગ ન ચાલે તે શું વધે છે 2 એનો મતલબ કે 86 ને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી તો 86 ને ભાગી શકાતા નથી તો મૂળ સંખ્યા 286 ને પણ ભાગી શકાતા નથી તો 4 ની ચાવીમાં થોડું અલગ છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના છેલ્લા બે અંકો એકમનો અંક અને દશકનો અંક છેલ્લા બે અંકથી જે સંખ્યા બને છે જો એ સંખ્યાને કે નવી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો મૂળ સંખ્યાને ભાગી શકાય જો નવી સંખ્યાને 4 વડે ભાગી ન શકાય તો મૂળ સંખ્યાને પણ 4 વડે ભાગી ના શકાય તો આ બંને ચાવીઓ ખાસ યાદ રાખવાની છે અને આ તમારી નોટ બાકીનો બુકમાં લખી લેવાની છે અને આ એક્ઝામમાં મોસ્ટ ટાઈમ બી પૂછાય છે હવે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ